चलो बता हम उभा था अत्यार जवाब आप तारी मम्मी पापा ने ना हो सिख पाड़ी जा जा इदी तू जा बाहर अरे आज एक के लेक्चर बोलने ना इतना ना 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 नहीं सो जल्दी रे चल 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 मैं कूड़ा चलो चलो काढ़ो काढ़ो चलो मैथ्री बुक काढ़ो चलो काढ़ो ओ मैथ्री बुक आखो दिन मस्ती करवी छे जो खबरदार जो कोई भणती वक्त कोई पण जरा अवाज करियो छे तो मैडम
चलो पंदर नौ गेला जाय मस्ती से खाइले चल जल्दी जल्दी खाइले इधर भाव आई जैसे खाइले चल जल्दी आयो यस मैडम तृप्ति सरैया रागिनी शाह यस मैडम कीर्ति फाल्गुन से सोनल जायसवाल लीना झवेरी छाया सरैया शोभाबेन ज्योति चौहान हसुबेन सुजाता नथी भरती शाह रीटा शाह सपना शाह निकिता शाह मैडम एक बात कहूं तुमने બોલો અરે હમણાં વાત કરવાની છે આ પછી જાવ તો પછી બોલ તો બહુ સરસ બનાવીને મોકલ્યો છે મનીષા પટેલ ડોક્ટર પૂર્વી ડોક્ટર પૂર્વી ઈલા પંડિત શીલા ચક્ર ધનિશા હું નૈના વસાવા છેલ્લા 5 વર્ષથી 181 મહિલા હેલ્પલાઈન માં કાઉન્સેલર તરીકે ફરજ બજાવું છું અને આપણે કરાય બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ તમને 181
મહિલા હેલ્પલાઇન જે ગુજરાત સરકાર દ્વારા કાર્યરત છે, જે 181 મહિલા હેલ્પલાઇન છે, મહિલાઓ માટે કામ કરે છે, બરાબર છે, જેમાં શારીરિક ત્રાસ છે, માનસિક ત્રાસ છે, ઘરેલું હિંસાના જે કેસ આવે છે, અથવા તમારા ઘરે તમારી દીકરીઓ પણ હશે જે કદાચ સ્કૂલે જતા હોય, આવતા જતા કોઈ પજવણી કરે છે, છેડતી કરવામાં આવે, તો પણ તમે 181ની ઇન્ફોર્મેશન તમને એમને આપી શકો છો અને માહિતી પૂરી પાડી શકો છો. અને 181 એવું નથી કે તમે કોલ કરશો એટલે તરત તમારા ઘરે આવી જશે, પણ તમને યોજનાકીય માહિતી જોઈશે, જેમ કે વાલી દીકરી યોજના છે, પેન્શન યોજના છે, વૃદ્ધ પેન્શન યોજના, ઇન્દિરા વિધવા પેન્શન યોજના છે, તો એવી રીતના કંઈ પણ તમને માહિતી જોઈએ તો 181 નંબર ડાયલ કરશો તો તમને માહિતી મળશે. આખા ગુજરાતમાં આ મહિલા હેલ્પલાઇન કાર્યરત છે અને અત્યારે જે મુખ્યમંત્રી છે જે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના દ્વારા બીજી અમારી 12 વાન લોન્ચ કરાઈ છે અને ગુજરાત સરકારની અંદર અમારી ટોટલ 59 વાન છે. એટલે આખા ગુજરાતની અંદર 24 કલાક આ હેલ્પલાઇન કાર્યરત છે. અને બીજું કે ગયા અઠવાડિયાની અંદર એક કેસ આવ્યો હતો, છેડતીનો બળાત્કારનો કેસ હતો, એની વિશે હું થોડી તમને વાત શેર કરીશ. નાઇટનો ટાઈમ હતો, 1:30 વાગ્યાનો સમય હતો. એક છોકરી સમાતળાવ બ્રિજ પાસે બેઠી હતી અને રડતી હતી. એ છોકરી 181 પર કોલ કરીને કે મને આત્મહત્યાના વિચાર આવે છે, હું આત્મહત્યા કરવા માગું છું, અને બ્રિજની નીચે રેલના પાટા છે, બરાબર. હવે અમે લોકો ત્યાં ગયા, 5 જ મિનિટની અંદર અમે લોકો પહોંચી ગયા ત્યાં. એ બેનનું કાઉન્સિલિંગ કર્યું, એ બેન બ્રિજ પર બેઠા હતા, રડતા હતા. કયા કારણથી રડતા હતા અમને કંઈ જણાયું નહોતું, પણ અસરકારક કાઉન્સિલિંગ કર્યા બાદ અમને ખબર પડી કે એની સાથે રેપ થયો છે, બરાબર. હવે એ છોકરી હતી છોટાઉદેપુર જિલ્લાની, અને પછી કાઉન્સિલિંગમાં એવું જણાવ્યું કે હું 22 વર્ષની છું અને હું નોકરીની શોધમાં આવી હતી. મારા મમ્મી પપ્પા કોરોના કાળની અંદર ઓફ થઈ ગયા છે, હવે મારે આગળ શું કરવું મને નથી ખબર. અને એ જ રાત્રિએ 9:30ની આસપાસ એમની સાથે બળાત્કાર થયું હતું. એ વ્યક્તિ એમને સોમા તળાવ બ્રિજ પાસે ઉતારી અને ત્યાંથી ફરાર થઈ ગયો. હવે અમારી ટીમ પહોંચી ત્યારે અમારી સાથે PCR વાન પણ હતી, એટલે અમે લોકોએ એમનું ધ્યાન રાખ્યું, એ બેનનું ધ્યાન રાખ્યું અને તરત એક્શન લઈ શકાય અમે એટલા માટે અમે લોકો પછી ઘટના સ્થળ પર ગયા. એ છોકરીનો જ્યાં બનાવ બન્યો તો એ સ્થળ પર જઈને અમે બધું જોયું, તો ત્યાં એ બેનને ત્યાં લઈ ગયા, ત્યાં શટર પાડેલું હતું, એ કોઈની શોપ હતી, બરાબર. એ છોકરી એ વ્યક્તિના કોન્ટેક્ટમાં ખાલી 1 જ મહિનાથી આવી હતી અને 1 મહિનાની અંદર એની સાથે 2 વાર આવી રીતના દુષ્કર્મ આચર્યું. તો એ બનાવની અંદર અમે લોકોએ પછી તરત નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ અમે મોટા અધિકારીને વાત કરી કે આ બેન આવી રીતના આવ્યા છે અને એમની સાથે આ બનાવ બન્યો છે, આગળની કાર્યવાહી થાય, બરાબર. તો અત્યારે એ ભાઈ અત્યારે જેલમાં બી છે અને કાર્યવાહી ચાલુ છે, બરાબર. Go!
કરતા કરતા ભાગ્યની રેખા રચતી જીવનના વેણ સાથે વહેવા કરતા જીવનના વેણ બદલતી સમયમાં ના બંધાઈ સમયને બાંધતી બંધનમાં ના જકડાઈને મુક્તિને માણતી બીજાની શરતોને ના માનીને પોતાની શરતો બનાવતી ઉછળતી કૂદતી જજુમતી સમયની સાથે નવ યુવાન થતી હંમેશા સાહસથી ભરપૂર નવ કરવાની પ્રેરણા આપતી સ્વભાવે થોડી કાકરી પણ ભાવનાત્મક લાગણીસભર પ્રેમા અને સૌને જીવનનો સાચો પરિચય આવતી એવી સૌ આપણા જેવી મહિલાઓને મહિલા દિવસની ખૂબ ખૂબ વધાઈ